नमस्कार गुजरात आज ना मुख्य समाचारों नी अंदर आपणे जाणीशुं। तो आज थी नवो नियम छे ए लागू थयो छे। तो तलाटीनी परीक्षा ने लईने आव्या छे खूब ज मोटा समाचार। तो गुजरात सरकारे मित्रों श्रमिको अने गरीबो माटे लीधो छे महत्वपूर्ण निर्णय। रेशन कार्ड धारको माटे बे कामनी माहिती। तो राज्य सरकारे नवी योजना छे ए शरू करी छे। खेडूतोने सरळताथी मळशे हवे 50,000 रूपियानी सहाय। 9,00,000 वाहनो छे ए भंगारनी अंदर जशे। आधार कार्ड ने लईने मोटी माहिती। जूना वाहन ने लईने महत्वपूर्ण समाचार। अने आजना सौथी मोटा खेडूत समाचार उपर मित्रों नजर करीशु आजना आ वीडियोनी अंदर। मित्रों दरेक समाचार दरेक माहिती जणावुं ए पहेला गुजरातना जे पण मित्रों खिस्सो यूट्यूब चेनलनी अंदर नवा छे एमने विनंती करी के खिस्सो यूट्यूब चेनलने सब्सक्राइब करी लेजो, जेथी करीने दिवसभरना कामना अने उपयोगी समाचार तमने आ खिस्सो यूट्यूब चेनलना माध्यमथी मळी जाय। सौथी पहेला मित्रों जूना वाहनोने लईने महत्वपूर्ण समाचार के गुजरातमां स्क्रेपिंग पॉलिसीनी अमलवारीनी तैयारीओ छे ए शरू करी देवामां आवी छे, जेथी 15 वर्ष जूना वाहनो छे एमनू फिटनेस सर्टिफिकेट छे ए मेळववानुं रहेशे। अने ए माटे सरकारे PPFના ધોરણે 85 નવા ફિટનેસ સેન્ટરો છે એમને મંજૂરી પણ આપી દીધી છે, જેની અંદર મિત્રો 15 વર્ષ જૂના વાહનો છે એમની ચકાસણી કરવામાં આવશે। અને આ વાહનો છે એમનું મિત્રો ફિટનેસ સર્ટિફિકેટ છે એ કઢાવવામાં આવશે। અને આ ફિટનેસ સર્ટિફિકેટની અંદર જે વાહન ફેલ થશે એ વાહનને સીધું ભંગારની અંદર મોકલી દેવામાં આવશે। ફિટનેસ સેન્ટરની અંદર મિત્રો ટેસ્ટ કરાવવા માટેની ફી છે એ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે માત્ર અમદાવાદ જિલ્લાની અંદર જ 20,00,000થી વધારે એવા જૂના વાહનો છે કે જે 15 વર્ષ જૂના છે અને એમનું ફિટનેસ સર્ટિફિકેટ છે એ કઢાવવું પડશે। અને આ ફિટનેસ સર્ટિફિકેટની અંદર જે વાહન છે એ મિત્રો ફેલ થશે એ વાહનને રસ્તા ઉપર ચલાવવા માટેની અનુમતિ આપવામાં નહીં આવે, એ વાહન છે એ મિત્રો સીધું ભંગારની અંદર જશે। તો મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું હતું કે 1 એપ્રિલ 2023 પછી આખા દેશની અંદર સ્ક્રેપિંગ પોલિસી છે એમની અમલવારી શરૂ થઈ જશે। એ અંતર્ગત ગુજરાતની અંદર 85થી વધારે એવા ફિટનેસ સેન્ટરો છે કે જેમને મંજૂરી મળી રહી છે। તો આ તમારે ફિટનેસ સેન્ટર ઉપર તમારા જૂના વાહનનું તમારે ફિટનેસ સર્ટિફિકેટ છે એ વહેલી તકે કઢાવી લેવું પડશે મિત્રો। ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। 10 વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરાવી લેવા માટે કલેક્ટરે અનુરોધ કર્યો છે। તેમણે કહ્યું છે કે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારી પાસેથી 50 રૂપિયા ચાર્જ એ વસૂલવામાં આવશે। જો કોઈ વ્યક્તિ પાસેથી 50 રૂપિયાથી વધારે ચાર્જ વસૂલવામાં આવે તો એ વ્યક્તિ છે એ વ્યક્તિની સામે ફરિયાદ છે એ મિત્રો નોંધાવી શકે છે। તો મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે તમારી પાસે 10 વર્ષથી વધારે જૂનું આધાર કાર્ડ છે તો વહેલી તકે 50 રૂપિયા આપી અને અપડેટ કરાવી લેજો મિત્રો। ત્યાર પછી આગળ જોઈએ તો 9,00,000 વાહનો છે એ ભંગારની અંદર જશે। કેન્દ્રીય માર્ગ પરિવહન નીતિન ગડકરીએ આજે કહ્યું છે કે 1 એપ્રિલ પછી 15 વર્ષ જૂના 9,00,000 સરકારી વાહનો છે એ રસ્તા ઉપર દોડતા જોવા નહીં મળે, તેમની જગ્યાએ નવા વાહનો છે એ ચલાવવામાં આવશે। તો મિત્રો સરકારી વાહનો છે એ સ્ક્રેપિંગ પોલિસીની અંદર જશે, અથવા તો જે વાહનો 15 વર્ષ જૂના છે એ વાહનોને રસ્તા ઉપરથી હટાવી દેવામાં આવશે અને સરકાર છે એમની જગ્યાએ નવા વાહનો મૂકશે। તો મિત્રો દેશની અંદર 9,00,000થી વધારે એવા વાહનો છે કે જેમને 1 એપ્રિલથી મિત્રો હટાવી દેવામાં આવ્યા છે અને સરકાર ધીમે ધીમે હટાવી રહી છે અને એમની જગ્યાએ નવા વાહનો લાવી રહી છે મિત્રો। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 50,000 રૂપિયાની લોન મિત્રો। પંજાબ નેશનલ બેંકની અંદર જે ખેડૂતોનું ખાતું છે એ ખેડૂતો છે એ મિત્રો લોન મેળવી શકે છે સરળતાથી। પંજાબ નેશનલ બેંક છે એ ખેડૂતોને લોન આપે છે। આ લોન મેળવવા માટે ખેડૂતોએ મિત્રો એક SMS કરવાનો રહેશે, અથવા તો મિસ કોલ આપવાનો રહેશે, અથવા તો કોલ સેન્ટર ઉપર મિત્રો કોલ કરવાનો રહેશે, અહીંયા નંબર આપેલા છે, અથવા તો એમની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને અરજી કરવાની રહેશે। ત્યાર પછી ખેડૂતોને સરળતાથી 50,000 રૂપિયાની લોન છે એ મિત્રો મળી જશે। પંજાબ નેશનલ બેંકે ખેડૂતો માટે મહત્વપૂર્ણ માહિતી છે એ મિત્રો ટ્વીટ કરીને આપી હતી મિત્રો। ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ગુજરાતના જે શ્રમિકો છે એમને મિત્રો 5 રૂપિયાની અંદર ભોજન મળશે। હજારો લોકો ગુજરાતના આવા છે કે જેમને 5 રૂપિયાની અંદર હવે ભોજન મળશે। અન્નપૂર્ણા કેન્દ્રની શરૂઆત છે એ ગુજરાત સરકારે કરી છે। 9 28 કેન્દ્રો ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી છે। હાલમાં મિત્રો 23 કેન્દ્ર કાર્યરત છે અને 9 28 કેન્દ્રો છે એ શરૂ કરવામાં આવશે। અને અત્યારે ઘણા બધા જિલ્લાની અંદર મિત્રો શ્રમિક અન્નપૂર્ણા યોજના છે એ ધીમે ધીમે વિકસી રહી છે। આ યોજના અંતર્ગત ગુજરાતના લોકોને એટલે કે જે શ્રમિકો છે એમને 5 રૂપિયામાં ભરપેટ ભોજન છે એ આપવામાં આવે છે।
तो मित्रों आम राज्य सरकार ना निर्णय अंतर्गत आखा गुजरात नी अंदर 51 कड़िया नाका वितरण केन्द्रों हशे के जेनी उपर श्रमिक अन्नपूर्णा योजना छे एमनी शुरुआत करवामां आवशे। धीमे धीमे घणा बधा जिल्ला नी अंदर मित्रों श्रमिक अन्नपूर्णा योजना छे ए विकसित થઈ રહી છે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। જો કોઈ રેશન કાર્ડ ધારક પાસે 100 ચોરસ મીટરનો પ્લોટ હોય, ફ્લેટ હોય, અથવા તો મકાન હોય, અથવા તો ફોર વ્હીલ મોટર હોય, અથવા તો ટ્રેક્ટર હોય, અથવા તો આર્મર લાયસન્સ હોય, અથવા તો ગામમાં 2 લાખથી ઓછી અને શહેરની અંદર 3 લાખથી વધુ કુટુંબની આવક ધરાવતા હોય, એટલે કે ગામની અંદર 2 લાખથી વધારે અને શહેરની અંદર 3 લાખથી વધારે કુટુંબની આવક ધરાવતા હોય, તો આવા વ્યક્તિઓ છે એ મિત્રો મફત રાશન અથવા તો ગુજરાત સરકારનું રાશન છે એ મેળવવા પાત્ર રહેતા નથી। હાલમાં આવા કોઈ વ્યક્તિ છે એ અનાજ મેળવી રહ્યા હોય તો વહેલી તકે સરેન્ડર કરાવી દેજો, એટલે કે અનાજ મળતું છે એ બંધ કરાવી દેજો, નકર સરકાર છે એ આગામી દિવસોની અંદર મિત્રો સર્વેની પ્રક્રિયા હાથ ધરશે અને એની અંદર તમે પકડાશો તો કાર્યવાહી છે એ કરી શકે છે। રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે એમના જે નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કરીને કોઈ વ્યક્તિ અનાજ મેળવતા હશે તો સરકાર આગામી દિવસોની અંદર કાર્યવાહી કરશે। ત્યાર પછી મિત્રો માહિતીની અંદર આગળ વધીએ તો આજથી નવો નિયમ છે એ લાગુ થશે। મિત્રો ગુજરાતની અંદર દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, જેમને કારણે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 58 જેટલા સિગ્નલો છે એની ઉપર સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે। મિત્રો 58 જેટલા ટ્રાફિક સિગ્નલો ઉપર સમયગાળો છે એ 25 સેકન્ડથી ઘટાડી અને હવે 20 સેકન્ડ છે એ કરી દેવામાં આવ્યો છે। આ નિયમ છે મિત્રો બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી લાગુ રહેશે। જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી મિત્રો આ નિયમ છે એ યથાવત રહેશે। તો મિત્રો ટ્રાફિક સિગ્નલ ઉપર હવે ઊભા રહેવાનો સમયગાળો છે એની અંદર રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે 12 થી 4 વાગ્યા સુધી। મિત્રો આ નિર્ણય છે આ નિયમ છે એ ગુજરાતની અંદર લાગુ રહેશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો તલાટીની પરીક્ષાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। તલાટીની પરીક્ષા છે એ આગામી 7મી મેના રોજ મિત્રો યોજાવાની છે। આની અંદર પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ સંમતિપત્ર એટલે કે કન્ફર્મેશન છે એ કરાવવાનું હતું। તો મિત્રો એમની છેલ્લી તારીખ હતી, એ અંતર્ગત 18 લાખ પહેલાં ફોર્મ ભરાણા હતા, એમાંથી માત્ર 8.65 લાખ ઉમેદવારોએ સંમતિપત્ર ભર્યા છે। તો મિત્રો આ 8.65 લાખ ઉમેદવારો છે એ લોકોના જ કોલ લેટર ડાઉનલોડ થશે અને એ લોકોને જ પરીક્ષા છે એ આપવા માટેની અનુમતિ છે એ આપવામાં આવશે। મિત્રો ત્યારે વિદ્યાર્થીઓના મનની અંદર એક પ્રશ્ન છે કે જે વ્યક્તિએ કન્ફર્મેશન નથી ભર્યું તો એ લોકોને પરીક્ષાની ફી છે એ પાછી આપવામાં આવશે કે નહીં। તો મિત્રો એ અંગે હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી, તેમણે કહ્યું હતું કે એ લોકોને પૈસા છે એ રિટર્ન આપવામાં આવશે નહીં અને પરીક્ષાની અંદર કોઈ ગેરરીતિ જણાય તો અમને જાણ કરવા માટે પણ તેમણે કહ્યું છે અને જાણ કરનાર જે વ્યક્તિ હશે એની પણ ગુપ્તતા રાખવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું છે। અને મિત્રો જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી, એની અંદર માત્ર 41% ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી, બીજા લોકોએ આપી ન હતી, જેમને કારણે સરકારને મોટું નુકસાન થયું હતું। એટલા માટે તલાટીની પરીક્ષાની અંદર મિત્રો આ વખતે આ પદ્ધતિ છે એ અનુસરવામાં આવી છે, જેમના થકી ગુજરાતને ઘણો બધો ફાયદો થશે અને ઉમેદવારો છે, વિદ્યાર્થીઓ છે, એમને પણ ફાયદો થશે। એટલે કે કોમ્પિટિશનમાંથી કેટલા લોકો નીકળી જાય છે એ વિદ્યાર્થીઓને આપોઆપ ખબર પડી જાય છે। તો મિત્રો તલાટીની પરીક્ષાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો મજૂર વર્ગ છે, ગરીબ વર્ગ છે, એમની માટે મહત્વપૂર્ણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। કાળઝાળ ગરમીથી બધા ત્રાહીમામ પોકારી ગયા છે, ગુજરાતભરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। આવામાં કામના ભારણ અને આવકને કારણે મજૂર વર્ગ કામ કરવા માટે મજબૂર બની છે। મિત્રો મજૂરોના હિતમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ બાંધકામ શ્રમિકોને બપોરે 1થી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી કામમાંથી મુક્તિ આપવાની રહેશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય છે મિત્રો ગુજરાત સરકારે લીધો છે। ઉનાળામાં ગરમીને કારણે શ્રમિકોને બપોરે કામમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે। આગામી એપ્રિલ અને મે માસ દરમિયાન શ્રમિકોને બપોર દરમિયાન વિશ્રામ આપવાનો રહેશે। ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા આ અંગે પરિપત્ર છે એ જાહેર પણ કરવામાં આવ્યો છે મિત્રો। તો ગુજરાત સરકાર દ્વારા મજૂર અને ગરીબ વર્ગ માટે મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ફાયદાની વાત, રાશન કાર્ડ દ્વારા મફત અને સસ્તા રાશનની સાથે સાથે બીજી ઘણી બધી સુવિધાઓ છે એની અંદર લાભ આપવામાં આવે છે। રાશન કાર્ડનો ઉપયોગ છે મિત્રો સરનામાના પુરાવા તરીકે થાય છે। મિત્રો નવું ગેસ કનેક્શન મેળવવા માંગતા હોય તો એ પણ રાશન કાર્ડ દ્વારા મેળવી શકે છે, મતદાર આઈડી કાર્ડ છે એ મેળવવા માંગતા હોય તો એ પણ મેળવી શકે છે, અથવા તો બીજો કોઈ આધાર પુરાવો જોતો હોય તો એ પણ રાશન કાર્ડ દ્વારા છે એ મેળવી શકે છે। મિત્રો તમારા પરિવારની અંદર મિત્રો આવક
આવક છે એ 27,000 રૂપિયાથી ઓછી હોય તો તમે ગરીબી રેખા નીચે રેશન કાર્ડ માટે અરજી કરી શકો છો. પાત્રતા અનુસાર ગરીબી રેખાથી ઉપરને એપીએલ રેશન કાર્ડ આપવામાં આવે છે, ગરીબી રેખાથી નીચે હોય એને બીપીએલ રેશન કાર્ડ અને અંત્યોદય રેશન કાર્ડ છે એ સરકાર દ્વારા બનાવી આપવામાં આવે છે. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ગરીબી રેખાને લઈને, એપીએલ રેશન કાર્ડને લઈને, બીપીએલ રેશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ત્યાર પછી મિત્રો, હવે છેલ્લે આજના એટલે કે 21 એપ્રિલના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો, આગામી 15 દિવસમાં નવી બાજરીની આવકો છે એ શરૂ થશે. મિત્રો, બાજરીના ભાવો છે એ હાલમાં એવરેજ 490 રૂપિયા આજુબાજુ જોવા મળી રહ્યા છે. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો દેશમાં આ વર્ષે અલનીનોની અસરને કારણે ખરીફ પાકની અંદર ખતરો રહેલો છે એવી આગાહીઓ પણ આવી ગઈ છે કે અલનીનોની અસરને કારણે આ વર્ષે ચોમાસું છે એ થોડું નબળું થઈ શકે છે, તો વાવેતરની અંદર પણ ઘટાડો છે એ થઈ શકે છે. મિત્રો, ત્યાર પછી કપાસમાં હવે છેલ્લા તબક્કે થોડી વધઘટ છે એ જોવા મળી રહી છે. વધઘટ સાથે મિત્રો સ્થિરતા યથાવત છે અને આજે ઊંચો ભાવ છે એ 1720 રૂપિયા હતો. એવરેજ ભાવો છે એ મિત્રો 1600 રૂપિયા આજુબાજુ જોવા મળી રહ્યા છે. મિત્રો, ત્યાર પછી એરડાની અંદર સ્થિરતાનો માહોલ યથાવત છે. 1180 રૂપિયા આજુબાજુ એવરેજ ભાવો છે એ એરડાની અંદર જોવા મળી રહ્યા છે. તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને કામના સમાચાર. મિત્રો, આ સમાચાર, આ માહિતી ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર શેર કરો, જેથી કરીને એ વ્યક્તિ માહિતગાર થઈ શકે અને માહિતી મેળવી શકે. અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.